કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં મુખ્યત્વે બે વખત દબાણો દૂર કરવામાં આવ્યા છે। કાંકરેજ તાલુકાના માંડલા ગામે ગૌચરની જમીનમાં બે વાર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અનેક પ્રકારની સમસ્યાની દરેક તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવે છે અને તંત્રની મીઠી નજર સમક્ષ ફક્ત ને ફક્ત દબાણ દૂર કરવાનું નાટક ભજવીને કાગળો પર સબ સલામત બતાવવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ મસાજી નથુજી ઠાકોરે અનેક વખત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી। અનેક વખત પોતે આત્મવિલોપન પાલનપુર ખાતે પણ કર્યું છે। અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો અને ફરી એકવાર આજે દબાણ દૂર કરવાનું નાટક ભજવાયું। મંડલા સરપંચ પોતાના કોન્ટ્રાક્ટરનો ધંધો ચાલુ રહે અને તેના મળતિયા અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને પત્રમ પુષ્પમ કરીને સમગ્ર મામલો દબાવવા અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા। તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએથી આદેશ કર્યો હોવાથી દબાણ હેઠળ કરેલા વાવેતરમાં આજે જેસીબી મશીન દ્વારા સ્થળ પર તાલુકા વિકાસ અધિકારી તેમજ સર્કલ ઓફિસ સહિત તલાટી અને સરપંચ પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આખરે તો દબાણનો મામલો જેસે થે વેસો જ ઘાટ ઘડાશે। અગાઉ પણ આવી જ રીતે નાટક ભજવીને કાગળ પર સબ સલામત હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે આજે હટાવેલા દબાણ અંગે ગ્રામ પંચાયત કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કેવો પ્રતિસાદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે। જો કે હજુ સુધી રતનગઢ ગૌચરની જમીન પર સરપંચે દબાણ કર્યું છે ત્યારે હવે તેને હટાવવા માટે તંત્ર દ્વારા ઠાગા કરવામાં આવી રહ્યા છે અને આંગણવાડીમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાથી હવે તાલુકા વિકાસ અધિકારી શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું। અને ગુવારનો ઊભો પાક ખેડાણ કરીને દબાણ હટાવવાનું નાટક ભજવાયું હતું। 2017માં તમામ ફોટો જોઈ શકાય છે। ગ્રામ પંચાયત દ્વારા દબાણ ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ કરતા સરળ નંબર 610 નંબર 607માં 614 અને 614 ને 601માં જે દબાણો છે એ બાબતે સરળ નંબર 610ની અંદર જે જીરું વાવેલું હતું એની બાજુના સરળ નંબરની અંદર ઘઉં વાવેલ હતા એ દબાણ દૂર કરવામાં આવેલ છે। તેમજ માંડલા ગામના જે બાકીના જે છે દબાણો એ 3 દિવસ સતત કાર્યક્રમ ચાલુ રાખી તમામ દબાણો ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ કરવામાં આવશે। અમરેશ જોશી, જીટીવી ન્યૂઝ, કાંકરેજ।